બિગ ન્યૂઝમાં આગળ વાત કરવામાં આવે તો વડાપ્રધાન મોદી ઉપર તૈયાર થઈ રહેલી જે ફિલ્મ છે તે આગામી 12 એપ્રિલના રોજ રિલીઝ થશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ મોદીની બાયોપિક છે તે રિલીઝ થવા જઈ રહી છે ત્યારે 12 એપ્રિલથી તે રિલીઝ થશે. મહત્વપૂર્ણ છે કે નરેન્દ્ર મોદીની ભૂમિકામાં વિવેક ઓબેરોય છે અને આ જ રીતે વાત કરવામાં આવે તો વડાપ્રધાનના જીવન ચરિત્ર ઉપર આ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. ગુજરાતના વિવિધ ભાગમાં પણ આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા કચ્છમાં પણ તેનું શૂટિંગ હતું તે પણ આપણે જાણીએ છીએ. ત્યારે વડાપ્રધાન મોદીને લઈને જ્યારે આ ફિલ્મ છે તેને લઈને ચાહકોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. તો સાથે જ સવાલ એ પણ છે કે એમાં કોઈ પણ પ્રકારના જો વિવાદાસ્પદ નિવેદન કે દ્રશ્યો હશે તો તેના ઉપર ચૂંટણી પંચ પણ નજર રાખશે એ સ્પષ્ટ છે. એટલા માટે કારણ કે આ જે પીરિયડ છે તે ચૂંટણીનો ગાળો છે. લોકશાહીની જે 17મી લોકસભાની ટર્મની ચૂંટણી છે અને તેને ધ્યાનમાં લઈને આ જે મૂવી છે તેના ઉપર કોંગ્રેસની પણ નજર રહેશે અને તેના ઉપર ચૂંટણી પંચની પણ નજર રહેશે. તો આજ મુદ્દે વાત કરવામાં આવે તો રવિ ભાવસાર અમારા સંવાદદાતા ન્યૂઝરૂમથી આપણી સાથે જોડાઈ ગયા છે. રવિ, મહત્વપૂર્ણ છે કે આગામી મહિને જો વાત કરવામાં આવે તો જુદા જુદા તબક્કામાં લોકસભાની ચૂંટણી પણ છે અને તે જ સમયે પીએમ મોદીની આ બાયોપિક રિલીઝ થવા જઈ રહી છે, શું કહેશો? હા જી, ચોક્કસથી. જે પ્રમાણે લોકસભાની ચૂંટણી જે અલગ અલગ તબક્કાઓમાં છે તે 11મી તારીખે ગુજરાતમાં ચાલુ થવાની છે, તેને લઈને 12મી તારીખે જે નરેન્દ્ર મોદીની જે બાયોપિક છે તે ગુજરાતમાં રિલીઝ થવાની છે તેને લઈને ક્યાંક ને ક્યાંક અટકળો પણ ચાલી રહી છે. ગુજરાતમાં જે પ્રમાણે જે આ નરેન્દ્ર મોદીનું બાયોપિક્ચર છે તેનું શૂટિંગ અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલું હતું અને સમગ્ર ગુજરાતમાં તેનું શૂટિંગ કરેલું હતું અને જે નરેન્દ્ર મોદીના જે જીવનના જે અલગ અલગ પાસાઓ છે તે પણ આમાં આવરી લેવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીને જે આ પિક્ચર લોન્ચિંગ થાય છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વિવેક ઓબેરોય જે રોલ કરી રહ્યો છે તેના પર પણ વિવાદ થાય તેવી શક્યતાઓ રહેલી છે. જી નિહલ, બિલકુલ. તો રવિ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. હવે જોવાનું એ રહેશે કે જ્યારે આ ફિલ્મ રિલીઝ થાય છે તો ત્યાર પછી કોઈ વિવાદ તો ઊભો નથી થતો ને? તો પીએમ મોદીના જીવન ચરિત્ર ઉપર આધારિત આ ફિલ્મ છે અને આ ફિલ્મનું ગુજરાતના પણ જુદા જુદા વિસ્તારોમાં શૂટિંગ પણ કરવામાં આવ્યું છે ત્યારે હવે સૌ કોઈની જે મોદીના ચાહક છે ખાસ કરીને તેમની નજર છે કે ફિલ્મ ક્યારે રિલીઝ થાય.